માનનીય અધ્યક્ષશ્રી, હું એ કહેવા માંગુ છું કે ભગવો કલર એ સુફી સાધુ સંતો અને કેસરિયા કરનારા રાજપૂતોનો કલર હતો, તમારો તો હમણાંથી થયો હશે. અને આજ ભગવા કલરને લઈને જો કોઈ ભગવા કલરને દાગ લગાડવા નીકળ્યો હોય તો એને ઉભે ઉભો ચીરી નાખવાની તાકાત પણ આ સમાજે ઉભી કરી. તમે સમજી જ ગયા હશો કે વાત કરવી છે અહીં પરશુત્તમ રૂપાલાની, કે જેમની ક્ષત્રિય સમાજ પરની વિવાદિત ટિપ્પણીને કારણે સમાજમાં ભારે રોષ વ્યાપ્યો અને રાજકારણમાં પણ ભડકો થયો. ત્યારે હવે રૂપાલાએ કરેલી આ ભૂલની શું અસર થઈ અને તેનું શું પરિણામ આવશે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશુત્તમ રૂપાલાને લઈને હાલ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. પરશુત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકી સમાજના એક સ્નેહ મિલન સમારોહમાં સભા સંબોધતી વખતે ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો અને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો. ત્યારે વિરોધ વધતા પરશુત્તમ રૂપાલા વિડીયો જાહેર કરીને તેમને માફી માંગવી પડી, પરંતુ માફી માંગવા છતાં પણ તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આ વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં જે ભારોભાર રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ પરશુત્તમ રૂપાલાની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે. દાઢી મૂછ રાખવાથી રાજપૂત નથી બનાતું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. એક માણસ તરીકે ફેલ હોવાનો પ્રહાર કર્યો છે. વધુમાં શું પ્રહાર કર્યા તે સાંભળો. જ્યારે આજે એક તુચ્છ વ્યક્તિ ભલે લોકશાહીની અંદર મોટા સ્થાન ઉપર બિરાજમાન હોય, પણ એને હું તુચ્છ વ્યક્તિ એટલા માટે કહું છું કે રોયલ પરિવારની અથવા તો રાજાશાહી પરિવાર વિશે ઇતિહાસમાં શું જાણે છે તે તને ખબર છે? શું આપ્યું છે દેશ માટે? તમને ભાઈ શ્રી પુરુષોત્તમ રૂપાલા હું કહી દઉં કે તમે જે પરમ કુમાર પરમેશ્વર રામચંદ્રજીની જે વાત કરો છો એ પણ રાજાશાહી પરિવારમાંથી બિલોંગ કરે છે. એ પણ અયોધ્યાના રાજા દશરથજીના પુત્ર છે. તમે કયા માટે તમે એમ કહો છો કે રાજાશાહી અથવા તો અંગ્રેજશાહી વખતે આ જે પરિવારો છે, રાજપૂત પરિવારો અથવા તો રાજાશાહીના જે પરિવારો છે, રાજા પરિવારો, મહારાજાના પરિવારો ને બેન બેટીના વ્યવહારો હતા, શું માનો છો તમે? આટલી હદે હલકાઈ ગણવામાં આવે છે? રાજપૂતોના ઇતિહાસ અખંડ છે. મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ જોઈ લો, સયાજીરાવ ગાયકવાડ પરિવાર જોઈ લો, અમારા મહારાણા પ્રતાપ જોઈ લો, છત્રપતિ શિવાજી જોઈ લો. એક એક રાજાનો ઇતિહાસ પત્તા પર હજી ના જાણતા હોય તો જોઈ લો, ગૂગલ પર પણ બોલે છે. તમે એટલી હદી માનસિકતા તમે નીચે ના લઈ જાઓ કે જેથી કરીને તમારે પોતાને અંદર તમારા જમીનમાં તમારું પોતાનું માથું નાખવું પડે. દાઢી મૂછ રાખવાથી રાજપૂત નથી બનવાતું, એ માટે કર્મ કરવા પડે છે અને એ માટે અમૂલ્ય ઇતિહાસ વારસો આપવો પડે છે, દુઃખ સાથે કહેવું પડે છે કે ખૂબ તમે અમને વિચલિત કરેલા છે. હું તો એટલા સુધી કહું છું કે મારા પરિવાર રાજાશાહીના હોત તો તમે પુરુષોત્તમભાઈ હોત કે ના હોત એક સવાલ છે. તમારા પાછળ કોઈ ખાન કે બાંડી ના લાગી જતું એ પણ તમારે ધ્યાન રાખવું પડે છે. આ પરિવારોએ દેશ માટે શું કર્યું છે? ભગવાનનો આ રીતે તમે આ ઓરિજિનલ અમે કેસરિયા ધારણ, તમે જે કેસરિયાની જે વાતો કરો છે એ અમારા પરિવારોએ, મારા વડવાઓએ સમગ્ર ભારત વર્ષ માટે પોતાના પ્રાણ રણ મેદાનની અંદર એક યોદ્ધાની માફક ન્યોછાવર કરેલા છે, એને કહેવાય કેસરિયું ધારણ કરેલું. તમે તો બનાવટી કેસરિયાની વાતો કરતા એવું લાગે છે. તમે કઈ કયા મોટેની વાતો કરો છો ભાઈ? તમને 75 વર્ષથી સત્તામાં કદાચ લોકતંત્ર હશે, એ પહેલા ભૂતકાળમાં જઈ લો જવાની જરૂર છે. તમે અખંડ ભારતના અથવા તો જે કે વર્તમાન ભારતના સારા નેતા હોઈ શકો, પણ એક માણસ તરીકે તમે ફેલ છો. ત્યારે આપ નેતા ઈશુદાન ગઢવી પણ રૂપાલાની આ વિવાદિત ટિપ્પણી પર ભડક્યા અને તેમણે રૂપાલાને ઇતિહાસનું જ્ઞાન આપ્યું. ટકોર કરતા તેમણે શું કહ્યું તે સાંભળો. દુઃખ થાય છે જ્યારે ક્ષત્રિય સમાજ વિશે કોઈ ખરાબ ટિપ્પણી કરે. એક ચારણના દીકરા તરીકે મને ખબર છે એની ઇતિહાસની. અને જ્યારે મત માટે કોઈ નેતાઓ એમના વિશે ખરાબ ટિપ્પણી કરે અને એટલી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ઇતિહાસ તો તપાસો, રાજપૂતોનો, ક્ષત્રિયોનો, એમણે માથા આપ્યા છે આ દેશ માટે. એવું નહીં માત્ર રાજપૂતો નહીં, રાજપૂતિયાણીઓએ પોતાના માથા આપ્યા છે આ દેશની ધરતી માટે, બલિદાન આપ્યા છે. કેટલા યુદ્ધો થયા છે,
તપાસ કરી આવો, ભૂચર મોરીથી માંડીને કેટલા યુદ્ધો લડાણા છે એનો ઇતિહાસની જયારે પન્ના ખોલીએ ને તો કલાકો ને કલાકો નીકળી જાય. ત્યારે આ ખૂબ જ નિંદનીય ટિપ્પણી છે. અને પહેલું રાજ અત્યારે કોઈ ખુરશી નથી આપતું, ટિકિટ કાટે કપાય ને તો એને ઊંઘ નથી આવતી, ત્યારે રજવાડું આખું કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજાએ પહેલું આપી દીધું હતું. ત્યારે હંમેશા કોઈ પણ સમાજ વિશે ખરાબ ટિપ્પણી કરતા સૌએ બચવું જોઈએ. વારંવાર કહું છું, સમાજ પોતાના અમૂલ્ય બલિદાન ને યોગદાનથી ઓળખાય છે. અને આ ભાજપના નેતા રૂપાલાજીને મારે એટલું જ કહેવું છે કે ન માત્ર માફી માંગવાથી આપણે ભૂલી જશું એવું નથી, અંદરથી દુઃખ હોવું જોઈએ. આ રાજપૂત સમાજે આપણા માટે કેટલું કેટલું બલિદાન આપ્યું છે, ખૂબ દુઃખ થાય છે. અને ફરીથી કોઈ પણ નેતા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ સુકામ બીજી સમાજની ઉપર ટિપ્પણી કરે, સુકામ કરવી જોઈએ? આ એક નવી ફેશન શરૂ થઈ છે જે દુઃખદાયક છે. જય હિન્દ, જય ભારત. પ્રતાપ દુધાતે પણ આ ટિપ્પણીની નિંદા કરી છે અને આ ન માત્ર ક્ષત્રિય સમાજની પરંતુ ભગવાન શ્રી રામનું અપમાન ગણાવ્યું છે. વધુમાં શું કહ્યું તે સાંભળો. જે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હો તો એને કોઈ બચાવવાનું કામ કર્યું, મોગલો સામે લડવાનું કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિય લોકોએ કર્યું છે, રાજા મહારાજાએ કર્યું છે. અને રાજા મહારાજા જે સરદાર સાહેબનું તમે સપનું જોઈ રહ્યા છો, એ સરદાર સાહેબને કોઈ ઉજળા કરી બતાવ્યા હોય તો ક્ષત્રિય સમાજે કરી બતાવ્યા છે. કારણ કે એને રજવાડા જે સુપ્રત આ દેશ માટે કર્યા ત્યારે તમે વાણી વિલાસ કરી અને મત લેવાના જે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોઈ સમાજની લાગણી દુભાઈ સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને તમે જે રાજા રામની વાત કરી કે હજાર વર્ષે એમનું સપનું સાકાર થયું, એ ભગવાન રામ પણ ક્ષત્રિય સમાજના અંદર જન્મ લીધેલા વ્યક્તિ હતા. અને ભગવાન રામ એક હિન્દુ ધર્મની અંદર આસ્થાનો વિષય છે. તમે રામનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારે માફી માંગવી એ તમારી આદત છે, પણ ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની. અને ક્ષત્રિય સમાજનું અપમાન એટલે હિન્દુ ધર્મનું અપમાન, સનાતન ધર્મનું અપમાન, આવું પટેલના દીકરા તરીકે એટલા માટે કહું છું કે ગામડાઓની અંદર વિસ્તારોની અંદર તમારી વાણીવિલાસના કારણે વન મનસ્યના વાતાવરણો ઉભા કરી અને વિખવાદ ઉભા કરીને લોકો અલગ પડે એ હર હંમેશ તમે પ્રયત્નો કર્યા છે, પણ ક્ષત્રિય સમાજની સાથે પટેલ સમાજ જોડાયેલો છે, પટેલ સમાજ સાથે રહી અને બધા જ સમાજ તમારી આ વાતને વખોડી કાઢે છે. અને એક રાજકીય આગેવાન તરીકે હું તમારા આ વાતને સખત શબ્દોમાં વખોડું છું અને આ માફીને લાયક તમારી કોઈ વાત નથી, ફરી વખત આવું ન થાયની તકેદારી રાખજો. તમે અમરેલીના એક રાજકીય મહત્વના આગેવાન છો, પણ તમે બારોટપણું બંધ કરી અને મુદ્દા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકશે. તો આ તરફ યુવરાજ જાડેજા પણ ભડક્યા છે અને રાજનીતિની હલકી કક્ષાનું સ્તર ગણાવ્યું છે અને કહ્યું કે આ ભૂલ નથી, આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે. વધુમાં યુવરાજસિંહે શું પ્રહાર કર્યા તે પણ સાંભળો. ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણીવિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની. એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે ને દિવસે જોવા મળી રહ્યું છે. કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે. એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ. રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ, રાજકોટ વિસ્તારમાંથી એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય. આ હું માનું છું કે ભૂલ નથી, આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે. અમે ફરી વખત કહીએ છીએ કે આ ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું. કારણ કે ભૂતકાળના એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે છે કે આ રીતે જેને પણ ક્ષત્રિય સમાજ ઉપર વાણીવિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે. કેમ કે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે. આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે 562 દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા. એટલે આજે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે એ આ પ્રકારની જે વાણીવિલાસ છે જરા પણ સહન નહીં કરે. ત્યારે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે તે તો ખરું જ, પરંતુ હવે આ રોષ સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાને બોયકોટ કરવાની માંગ ઉઠી છે, તેમની રાજકોટ લોકસભાની ટિકિટ રદ કરવાની માંગ ઉઠી છે. ત્યારે જે રીતે હવે ઉમેદવાર જાહેર થયા પછી વિવાદ સામે આવતા ઉમેદવારના નામ બદલવાની જે રાજનીતિ હવે ખેલાઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાના કેસમાં પણ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે.
અને જો તેમ નથી થતું તો જે રીતે ક્ષત્રિય સમાજનો રોષ વકરી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ન માત્ર પરષોત્તમ રૂપાલાને પરંતુ ભાજપે પણ આ ભૂલનું પરિણામ ભોગવવું પડશે. તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.